નમસ્તે, ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. વિજયભાઈ રૂપાણીની સરકાર ગુજરાતના ચાર મોટા શહેરોમાં વીકેન્ડમાં એટલે કે શનિવાર અને રવિવાર એ બે દિવસો માટે કર્ફ્યુ લગાવવાની છે એવા મેસેજ સોશિયલ મીડિયા પર વહેતા થયા છે. તો આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલ વીકેન્ડ કર્ફ્યુનો કોઈ પ્લાન નથી, પરંતુ રાત્રિ કર્ફ્યુ જે શરૂ છે એ હાલ યથાવત રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વધારાનો કર્ફ્યુ લાદવાની હાલ કોઈ વિચારણા નથી, પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે. ગુજરાતના ચાર મહાનગરમાં હાલ રાત્રિ કર્ફ્યુ છે, જેને યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે, નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય, માટે આવી કોઈ અફવામાં તમારે ના આવવું જોઈએ. તો નીતિનભાઈ પટેલે રાજ્યમાં શનિ રવિ આ ચાર મોટા શહેરોમાં શનિ રવિ વીકેન્ડ કર્ફ્યુ લગાવવામાં આવશે એવા સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજને લઈ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હેઠળ આવી કોઈ વિચારણા નથી, કારણ કે જે લોકો દિવસે કામ કરે છે, મજૂરી કરે છે, ધંધો કરે છે, એમનું પણ વિચારવાનું હોય, માટે આવી કોઈ અફવામાં લોકોએ આવવું જોઈએ નહીં. બીજી કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે એના વિશેની વાત કરીએ તો અનેક રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ફરીથી વધારા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારના તાજા દિશાનિર્દેશો જાહેર કર્યા છે. કોરોના મહામારીને ફેલાવાથી રોકવા માટે જાહેર કરવામાં આવેલા આ તાજા દિશાનિર્દેશ 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. તો ગાઈડલાઇન્સ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં તમામ સાવધાનીઓના પાલન કરાવવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની હશે. કન્ટેનમેન્ટ ઝોન માટે બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરાવવાની ખાતરી કરાવવાની જવાબદારી સ્થાનિક પોલીસ, નિગમ અને જિલ્લા વહીવટી તંત્રની હશે. નવી ગાઈડલાઇન્સમાં પણ સિનેમા હોલ, થિયેટર, સ્વિમિંગ પૂલ્સ વગેરે પર પ્રતિબંધો લાગુ છે. સિનેમા હોલ અત્યારે પણ 50% દર્શક ક્ષમતા સાથે ચાલશે. સ્વિમિંગ પૂલનો ઉપયોગ ફક્ત સ્પોર્ટ પર્સનની ટ્રેનિંગ માટે થઈ શકશે. ગૃહ મંત્રાલયની ગાઈડલાઇન્સ પ્રમાણે કોઈપણ પ્રકારના કાર્યક્રમ પછી ભલે એ ધાર્મિક હોય, સામાજિક હોય, રમતના હોય, મનોરંજનના હોય અથવા શૈક્ષણિક હોય, તેમાં 200થી વધારે લોકો સામેલ નહીં થઈ શકે. પરંતુ રાજ્યો એટલે કે રાજ્ય સરકાર જો ઈચ્છે તો આ સંખ્યાને 100 અથવા તો તેનાથી પણ ઓછા પર સીમિત રાખી શકે છે. જેવી રીતે ગુજરાતમાં ધાર્મિક પ્રસંગમાં, લગ્ન સમારંભમાં ફક્ત ને ફક્ત પહેલાં 200 લોકોની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હાલ 100થી વધારે લોકોની મંજૂરી આપવામાં આવી નથી. એના સિવાય કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે રાજ્યોને નાઇટ કર્ફ્યુ જેવા નિર્ણયો લેવાની પણ છૂટ આપવામાં આવી છે. તો રાજ્યોને પોતાના ત્યાં સ્થિતિ પ્રમાણે નાઇટ કર્ફ્યુ જેવા નિર્ણયો લેવાની છૂટ છે. જે શહેરોમાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી રેટ છે 10%થી ઉપર રહે તો ત્યાં ઓફિસો, ફેક્ટરીઓ, દુકાનો વગેરેમાં કામના કલાકો અલગ અલગ સમય પર કરવાની સલાહ આપવાની માંગ કરવામાં આવી છે, જેથી એક જ સમયે વધારે એમ્પ્લોયી ભેગા ન થાય. એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પર કોઈ પ્રતિબંધ નથી. આવન જાવન માટે કોઈ પરમિટ, ઈ પરમિટની જરૂરિયાત પણ નથી. બાળકો અને વૃદ્ધોને ઘરમાં જ રહેવાની સલાહ. તો વધારે જોખમવાળા લોકો એટલે કે 65થી વધારે ઉંમરવાળા વ્યક્તિઓ, પહેલાંથી કોઈ ગંભીર બીમારીથી પીડિત લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યાં સુધી બહુ જરૂરી ના હોય તેમને બહાર નીકળવાથી બચવું. રાજ્ય સરકારોને એ ખાતરી કરવામાં કહેવામાં આવ્યું છે કે લોકો માસ્ક લગાવે, હેન્ડ સેનિટાઈઝર કરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. તો કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ ગાઈડલાઇન્સ
રહેશે અને એ પ્રમાણે દરેક રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે છૂટછાટ અને નિર્ણયો લેવાની પણ પરવાનગી આપવામાં આવી છે।